₹2500 નો આજનો જ આ દાખલો છે તો કદાચ એની ઇન્કમ 25,000 પણ હશે અને એમાંથી એના 2500 રૂપિયાનો એટલો ફરક નહીં પડે પરંતુ એની જગ્યાએ 25,000 રૂપિયા જેવી મોટી રકમ કોર્ટ અગર નક્કી કરે સાથે સાથે 3-4 વર્ષની જેલ નક્કી કરે અને એમાં કોઈ પણ રીતે ક્યાંય પણ એવી કાયદાકીય રીતે ચૂક આપવાની કોશિશ ન કરે જેથી કરીને તેમાંથી બહાર આવી શકે એ કેવો અઘરો દાખલો સમાજ બેસાડે કાયદાકીય રીતે બેસાડવામાં આવે તો કદાચ દરેક પુરુષ જે મહિલાઓ આપે શરૂઆતમાં વાત કરી કે મહિલાઓ ડરી ડરીને જીવે છે મુસ્લિમ મહિલાઓ એની જગ્યાએ પુરુષ મહિલાઓ ડરતા થઈ જશે કે જો તલાક આપી દીધો તો આર્થિક માનસિક શારીરિક સામાજિક બધી રીતે પડી ભાંગીશું એના માટે કોઈ કાયદો રૂઝાનબેન આપણે લાગે છે કે થવું સૌથી પહેલા આપણે જ્યારે કોર્ટે કીધું ને કહ્યું કે લેજિસ્લેશન થવું જોઈએ એટલે ગવર્મેન્ટ આનો કાયદો બનાવે એટલે લોકસભા અને રાજ્યસભામાં એક બિલ મુકાયું અનફોર્ચ્યુનેટલી બિલમાં એવું પાછું થઈ ગયું અનફોર્ચ્યુનેટલી પોલિટિક્સ તો આપણે થવાની જ હતી એટલે તો થઈ જ ગયું જેના માટે આપણે નોન છીએ અને એમાં એવું થઈ ગયું કે ભાઈ ખાલી પેલા બીજું કશું નહીં ભરણ પોષણ કશું નહીં પણ ખાલી પેલાને સજા થઈ જાય એ પોઈન્ટ સારી છે આઈ વુડ નોટ એન પોઈન્ટ નું નકારી નહીં આખો કારણ કે તમે જે રીતે કહો કે ડર પેસાડો પણ જ્યારે તમે આટલો ડર પેસાડો તો ત્યારે પેલા એ ના લખ્યું કે બેનને કેટલું કોમ્પેન્સેશન મળે એટલે એની એની આપણે શું કહેવાય બિલ પાસ ના થઈ શક્યું કારણ કે કહે છે કે ભાઈ પહેલા કોમ્પેન્સેશન તો જુઓ એક ઓપોઝિશન ભઈ પતિના આધારે પતિ શું રજુ કરે છે અને અને ના એટલે એટલું કેવું છે કે જે પતિને મિલકત છે મિલકત નાની મોટી જેની ના હોય એના ફેમિલીની હોય જે ભી હોય તો ફોડી લેવાનું જે ભી મિલકત છે એમાંથી કઈક હિસ્સો કરી દો અને એને જેલમાં તો નાખો જ એમાં તો કોઈ ડાઉટ જ નથી નાખો જ જોઈએ જેલમાં કારણ કે એ આવો શોર્ટકટ લે છે આપણે પ્રોબ્લેમ ટ્રિપલ તલાકથી છે તલાકથી પ્રોબ્લેમ નથી એટલે એ પ્રોબ્લેમ એ ના કરતા કે ભાઈ હવે તલાક લો અગર પુરુષો શું કરે તલાક લો પણ તમારી જે રીતે પેલું શું કહેવાય તલાક હા કુરાન એ રીતે લો ને તમે ત્રિપલ તલાક બોલી ફેસબુક કરી વોટ્સએપ કરી કે મજા જ છે શું કે તમારા માટે તમાશા છે શું કે મન ફાવે કરી લો એટલે એના માટે આજે કાયદો અનફોર્ચ્યુનેટલી હવે બિલ અટકી ગયું છે અનફોર્ચ્યુનેટલી બિલ અટકી ગયું છે એટલે હવે એનું કશું થતું નથી બધા લટકી રહ્યા છે પણ હવે કમિંગ બેક ટુ અગેન ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ કે અગર ફેસબુક પર છે તો આ સૌથી પહેલા આને ક્રિમિનલ એક્શન લઈ લો ને આ ભાઈને સીધું ક્રિમિનલ લેવાય કે ભાઈ હાઈકોર્ટ નું રૂલિંગ છે અને એને રૂલિંગ અગેન્સ્ટ ગયું છે તો જેલમાં નાખી દો પહેલા તો એને પછી બીજું દેખા જાયગા અને તમે જે કહો છો હવે એક બીજી વાત કહી દો જે તમે કહો છો કે 25,000 કમાય અને 2,500 બતાવે એ સાચી વાત છે યુ આર 100% રાઈટ પણ એના માટે જ્યારે એફિડેવિટ થાય આપણા એને હસબન્ડે એફિડેવિટ કરવી પડે કે ભાઈ હું આટલો કમાઉં છું હવે એફિડેવિટમાં બી એ ખોટું કરે તો એને હજી મોટો ગુનો બની શકે છે એટલે એ જોવું જરૂરી છે કે ભાઈ એફિડેવિટ સાચી થઈ કે નહીં બીજી વાત કે જ્યારે વાઇફ તલાક માંગે છે ત્યારે લેટ સે હસબન્ડ કોઈ કંપનીમાં કામ કરતો હોય તો એ પેસ્કેલ હોય કેડર હોય લોકોના બિઝનેસ હોય તો એના બેંક એકાઉન્ટ જોવામાં આવે એટલે તમે વાત કરો તો સાચી કે ભાઈ એ આડુવાળું કરી શકે છે પણ આ બધી રીતો ને પદ્ધતિઓ છે જોવાની તાકી ખબર પડે એટલે આપણા લોયરમાં દમ હોવો જોઈએ પ્રોબ્લેમ શું કે લોયર જ ભેલસેલ પેલા જોડે દો ભાઈ ભાઈ કરી નાખે એટલે પેલી બિચારી છોકરી ગઈ કામથી એટલે એક પોઈન્ટ એ ઓબ્જેક્શન છે કે જ્યારે અહીંયા લોયર રુજા નહીં અહીંયા જ્યારે લોયર હાજર હોય ત્યારે તમે પહેલી વસ્તુ તો એક ફંટલ વિશે તમે કોઈ પણ માઇનસ પોઈન્ટ ના કહી શકો બીજી વસ્તુ કે નહીં જીગર ભાઈ તાત્પર્ય એ છે એક મિનિટ તમે પર્સનલ લીધું એટલે ચોર ની દાઢીમાં તીનકો તીનકો અને બરાબર બોલું નહીં તમે એડવોકેટ ની વાત ના કરો એડવોકેટ પોતે પ્રોવિઝન ના આધારે કામ કરતો હોય છે બરાબર અને પ્રૂવ કરવાની વાત હોય તો જ્યારે ટ્રાયલ ચાલે છે ત્યારે ઓલરેડી એને એફિડેવિટની વાત કરી એટલે ટ્રાયલ દરમિયાન બધું બહાર આવે છે કે